माध्यमिक शालाओं में 29 तारीखे लेवानारी परीक्षा ना पेपर सोशियल मीडिया में वायरल थया। 29 जुलाई लेवानी हती एकम कसौटी, तो 29 जुलाई सुधी शाला में पहुंचवाना था पेपर। शाला संचालकों ने पेपर गुप्त राखवानी अपाई हती सूचना। तो धोरण 9 में विज्ञाननू अने धोरण 10 में सामाजिक विज्ञाननू पेपर वायरल थयुं, तो धोरण 10 नू गणितनू पेपर पण वायरल थयुं छे, तो तेनी आधिकारिक पुष्टि हाल थई नथी। राज्यना शिक्षकों ने मळी मोटी राहत। 29 અને 30 જુલાઈએ યોજાનારી વિદ્યાર્થીઓની મૂલ્યાંકન કસોટી હવે 10 ઓગસ્ટ સુધી લઈ જઈ શકાશે, તો વિદ્યાર્થીઓને હવે મૂલ્યાંકન કસોટીનું પ્રશ્નપત્ર હવે વોટ્સએપથી મોકલી આપવામાં આવશે। વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને શિક્ષકોને ઘરે પ્રશ્નપત્ર આપવાનો નિર્ણય પાછો ખેંચાયો। ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં હોદ્દેદારોની બેઠક યોજાઈ। પ્રદેશ પ્રમુખ, મહામંત્રીઓ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમોમાં સંગઠનાત્મક બાબતોને અંગે ચર્ચા કરાઈ। રાજભવન ખાતે વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। મંજૂરી વિના વિરોધ કરવાથી અટકાયત કરાઈ છે। લોકશાહી બચાવ અંતર્ગત દેશના તમામ રાજભવન બહાર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું। રાજ્યના નવરાત્રિના આયોજકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજી। નવરાત્રિમાં 25-30% ખેલૈયાઓની એન્ટ્રી સાથે ગરબાનું આયોજન થાય તેવી રજૂઆત કરી। આયોજકોએ કહ્યું, ગરબા નહીં યોજાય તો અનેક લોકોની રોજી રોટી સંકટમાં મુકાઈ જશે। ગાંધીનગરમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની બેઠક મળી। આગામી દિવસોમાં પરીક્ષા પરિણામ અને નિમણૂક અંગે સરકાર બીજી બેઠક ન બોલાવે ત્યાં સુધી દરેક જિલ્લામાં કાર્યક્રમ યોજાશે। પાટણ એચએનજી યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષા યોજાઈ। વિવિધ વિદ્યાર્થી શાખા 26 ઓનલાઈન પરીક્ષા શરૂ થઈ, તો 3 સેશનમાં યોજાઈ પરીક્ષા। વિદ્યાર્થીઓએ ઘરે બેસીને આપી પરીક્ષા। કોરોના સંક્રમણને પગલે ઓનલાઈન પરીક્ષા લેવાનો કરાયો નિર્ણય। અમદાવાદમાં આવેલી ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલને એફઆરસીએ ફટકારી નોટિસ। ત્રિપદા સ્કૂલ એફઆરસીની પરવાનગી વગર એક્ટિવિટી ફીના નામે વધારાની ફી વસૂલતી હોવાના વાલીઓનો આક્ષેપ। છેલ્લા 3 વર્ષથી સતત એક વાલી પાસેથી અંદાજે 7000 રૂપિયા જેટલી વધારાની ફી વસૂલાઈ હોવાની વાલીઓનો આક્ષેપ છે। વડોદરામાં સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી શોરૂમ ખુલ્લા રખાશે। જ્વેલરી માર્કેટમાં કોરોનાએ એન્ટ્રી મારતા વેપારીઓએ લીધો નિર્ણય। કોરોનાના કેસના વચ્ચે તો શોરૂમ આંતરે દિવસે પણ ખોલવામાં આવશે। સતત કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી। કથાકાર મોરારી બાપુએ કરી મોટી જાહેરાત। રામ મંદિરના નિર્માણ માટે મોરારી બાપુ આપશે 5 કરોડ રૂપિયા। 5 ઓગસ્ટે રામ મંદિરનું શિલાન્યાસ થશે। કોરોનાને પગલે ઊંઝાના સુપ્રસિદ્ધ વૈજનાથ મહાદેવ મંદિરનો મેળો રદ। દર વર્ષે યોજાતો આઠમનો મેળો કરાયો રદ। કોરોના મહામારીને પગલે મેળો રદ કરવાનો લેવાયો નિર્ણય। 12 ઓગસ્ટે યોજાવાનો હતો મેળો। દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના આગેવાન ભાજપમાં જોડાયા। સુમૂલ ડેરી સાથે 20 વર્ષથી જોડાયેલા હતા જયેશ પટેલ। 7 ઓગસ્ટે સુમૂલ ડેરીની ચૂંટણી યોજાવાની છે તે પહેલા તે ભાજપમાં જોડાયા।